नमस्कार विद्यार्थी मित्रों, आ लैक्चर नंबर 22। आपणे वच्चे थोड़ो समय ऑफलाइन लैक्चर लीधा था, जेमां आपणे प्लाज्मा विषे चर्चा करी थी क्लास में, बराबर छे। तो आपणे आगळ जे चलाव्युं ए सिलेबस आगळ वधारता, आजे आपणे प्लाज्मा फिजिक्स में पिंच इफेक्ट विषे जोईशुं। तो एना पहेला આપણે ડિસ્કસ કરીએ કે આપણે પ્લાઝ્મામાં શેના વિશે ચર્ચા કરી। તો સૌ પ્રથમ આપણે પ્લાઝ્મા શું છે એની ઇન્ટ્રોડક્શન કરી, એના પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાઝ્મા ઇન મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, એના વિશે ચર્ચા કરી। એના માટે આપણે લેંગ્વિન સમીકરણ એમ યુ બરાબર માઇનસ ઈ ઈ પ્લસ યુ ક્રોસ બી માઇનસ એમ વી યુ સૂત્રની તારવણી કરી હતી, જ્યાં એમ એ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન, ઈ એ ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય, વી એ ઇલેક્ટ્રોનની અથડામણ આવૃત્તિ, જ્યાં આવૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોનની એક સેકન્ડમાં તટસ્થ પરમાણુ સાથે અથડાવાની સંખ્યા। ઓકે, એના ઉપરથી પછી આપણે પ્લાઝ્મા માટે અલગ અલગ ગુણધર્મોની ચર્ચા કરી હતી। એના પછી આપણે પ્રોપર્ટીઝ ઓફ પ્લાઝ્મા ઇન મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં પ્લાઝ્માના ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી, બરાબર છે। પ્લાઝ્મા અને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હેઠળ રાખવામાં આવે ત્યારે તેને મેગ્નેટો પ્લાઝ્મા કહે છે, જેના વિશે આપણે ચર્ચા કરી। એના વિશે ફોર્સ ઓન પ્લાઝ્મા ઇન મેગ્નેટિક ફિલ્ડ, એટલે ચુંબકીય ક્ષેત્રમાં પ્લાઝ્મા ઉપર કેટલા ફોર્સ લાગે છે, કયા કયા ફોર્સ લાગે છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી। ઓકે, એનામાં આપણે જોયું કે ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ દર્શાવેલી હોય છે એને લાર્મર ઓર્બિટ્સ કીધી હતી, જે સિલિન્ડ્રિકલ પ્લાઝ્મામાં આપણે આકૃતિમાં આ રીતે દર્શાવ્યું હતું, જ્યારે સિલિન્ડ્રિકલ પ્લાઝ્મા હોય ત્યારે આ રીતે દર્શાવેલું। ઓકે, એના પછી લેંગ્વિને જે અભ્યાસ કર્યો હતો લેંગમીર દોલોનનો, એના માટે આપણે સૂત્રો તારવ્યા હતા। ઓકે, તો કે જ્યાં આપણે તારવ્યું હતું કે ડબલ્યુ પી ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો ઇ સ્ક્વેર અપન એક્સેલન ઝીરો એમ, એના વિશે ચર્ચા કરી। પછી ઓલ્ટરનેટિવ મેથડ ફોર અ પ્લાઝ્મા ફ્રિક્વન્સી માટેનું ઓલ્ટરનેટિવ મેથડ વડે આપણે સૂત્ર તારવ્યું હતું, બરાબર છે। ઓકે, એના પછી પ્લાઝ્મા માટે મેક્સવેલ ઇક્વેશન તારવ્યા હતા, કે જ્યારે નોર્મલ મેક્સવેલ ઇક્વેશન કંઈક અલગ હોય છે અને પ્લાઝ્મા માટે મેક્સવેલ ઇક્વેશન પણ કંઈક અલગ હોય છે, જેના વિશે આપણે ચર્ચા કરી હતી। ઓકે, એના પછી આપણે પ્લાઝ્મા ફ્રિક્વન્સી ઇન ડિટેલ, એટલે કે એના પહેલાં મેક્સવેલ ઇક્વેશન ભણ્યા ત્યારે આપણે જોયું કે જનરલી મેક્સવેલ ઇક્વેશન કેવા હોય છે, કે નેબલા ક્રોસ ઈ બરાબર માઇનસ ડેલ બી અપન ડેલ ટી, નેબલા ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો જે એક્સાઇલન ઝીરો ડેલ ઈ અપન ડેલ એચ, એના પછી નેબલા ડોટ ઈ બરાબર રો અપન એક્સાઇલન ઝીરો, અને નેબલા ડોટ બી બરાબર ઝીરો, જે આપણે ફ્રી સ્પેસમાં મેક્સવેલ ઇક્વેશન હતા, બરાબર છે। જ્યારે આના માટે આપણે અલગ મેક્સવેલ ઇક્વેશન તારવ્યા, બરાબર છે। એના પછી પ્લાઝ્મા ફ્રિક્વન્સી વિશે સૂત્રો તારવ્યા હતા, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓર ટ્રાન્સવર્ડ્સ એટલે ઓસિલેશન વિશે આપણે ક્લાસરૂમમાં ઇન ડિટેલ સૂત્રોની સાથે આપણે ચર્ચા કરી હતી। ઓકે, પછી એના પછી પ્લાઝ્મા દોલોનો પણ વિશે ચર્ચા કરી હતી, પછી હાઇડ્રોમેગ્નેટિક વેવ્સ વિશે પણ આપણે ચર્ચા કરી હતી। ઓકે, તો હવે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું પિંચ ઇફેક્ટ, આપણે પિંચ ઇફેક્ટ કોને કહીશું, તો પિંચ ઇફેક્ટ એટલે કે પિંચ ઇફેક્ટ એ એક્ઝામ્પલ છે
इंट्रेक्शन बिटवीन मैग्नेटिक फील्ड एंड प्लाज्मा, जे इंट्रेक्शन थाय छे प्लाज्मा अने मैग्नेटिक फील्ड वच्चे, तो एने आपणे शुं कहीशुं, पिंच इफेक्ट कहीशुं। प्लाज्मा फिजिक्स माटे તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે। પિંચ એટલે મેગ્નેટિક ફિલ્ડના કારણે પ્લાઝ્મા કન્ફાઇન થાય છે। એ પ્લાઝ્મા કન્ફાઇન થાય છે ત્યારે પ્લાઝ્માંમાં કરંટ વહેવાથી મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય છે। એટલે કે આપણે એકવાર પ્લાઝ્માને કોઈ મેગ્નેટિક ફિલ્ડ આપી દઈએ છીએ, એના પછી આપણે પ્લાઝ્મા કન્ફાઇન થાય છે અને ઓટોમેટિકલી આપણને બાહ્ય મેગ્નેટિક મેગ્નેટિક ફિલ્ડ આપવું પડતું નથી અને ઓટોમેટિકલી મેગ્નેટ પ્લાઝ્માને લીધે આપણને મેગ્નેટિક ફિલ્ડ મળે છે। ઓકે, તો પ્લાઝ્મા કરંટ વહેવાથી મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય છે અને આ કરંટ એ પ્લાઝ્મા પર એપ્લાય કરેલ મેગ્નેટિક ફિલ્ડ અને તેના ગ્રેડિયન્ટને કારણે થાય છે। આથી સમગ્ર પ્રક્રિયા સેલ્ફ કન્સ્ટન્ટ, એટલે કે સમગ્ર પ્રક્રિયા કઈ છે, સ્વયં પ્રેરિત હોય છે। પ્રવાહ ચાલુ રાખવા અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવાની જરૂર પડતી નથી। ઓકે, ગેસ ડિસ્ચાર્જમાં આયોનાઇઝ ગેસમાં એકદમ એકમ કદદીઠ જે ક્રોસ બી જેટલું ઇલેક્ટ્રો ફોર્સ પેદા થાય, કેટલું ફોર્સ પેદા થાય છે, કારણ કે પ્લાઝ્મા એ શું છે, તો કે ગેસ ડિસ્ચાર્જ આયોનાઇઝ્ડ ગેસ છે, તો એના એકમ કદદીઠ જે ક્રોસ બી જેટલું ઇલેક્ટ્રો ફોર્સ પેદા થાય છે, જે પ્લાઝ્માને લંબ દિશામાં દબાવે છે। આથી પ્લાઝ્મા પ્લાત્રની દિવાલથી અલગ રહી શકે છે। ઇટ મીન્સ અંદર આ કોઈ નળાકાર ટ્યુબ છે, એમાંથી જો પ્લાઝ્મા પસાર કરવામાં આવે, સોરી, ઇલેક્ટ્રિક ફિલ્ડ પસાર કરવામાં આવે, તો પ્લાઝ્મા અંદર રહે છે। ઓકે, પ્લાઝ્મા ઉપર બાહ્ય દિશામાંથી આ રીતનું ફોર્સ રાખે છે। કયું ફોર્સ લાગે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ, બરાબર છે, તો એ અંદર કન્ફાઇન થાય છે। ઓકે, તો આથી પાત્રની દિવાલથી અલગ રહી શકે છે। ઓકે, રેખીય પિંચ માટે બેનેટ રિલેશન, તો રેખીય પિંચ માટે બેનેટ નામના ઇક્વેશન આપ્યું કે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4λ, તો આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4nkT સૂત્ર આપણને મળે છે, બરાબર। આ હતી પિંચ ભાઈ। હવે અલગ અલગ ટાઈપની પ્લાઝ્માને કન્ફાઇન કરવા માટેની રીતો હોય છે, બરાબર છે, જેને આપણે થીટા પિંચ, ઝેડ પિંચ કહીશું। જનરલી એનો ઉપયોગ પ્લાઝ્માને કન્ફાઇનમેન્ટ કરવા માટે થતો હોય છે, બરાબર છે। તો જોઈએ પ્લાઝ્મા પિંચ ઇફેક્ટ કોને કહીશું, તો પિંચ ઇફેક્ટ એટલે કે પ્લાઝ્માને જ્યારે બાહ્ય ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પ્લાઝ્મા અને મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું, એ મેગ્નેટિક ફિલ્ડને લીધે પ્લાઝ્મા કન્ફાઇન થાય છે અને પછી આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ બંધ કરી દઈએ તો પણ આપણને શું મળે છે, મેગ્નેટિક ફિલ્ડ આપણને મળે છે। એ મળવાનું કારણ એટલું કે પ્લાઝ્મા એ ગેસ ડિસ્ચાર્જ આયોનાઇઝ પાર્ટિકલ્સનો બનેલો હોય છે, એટલા માટે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે। તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળે છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળે છે જે ક્રોસ બી જેટલું મળે છે। આ જે ક્રોસ બી છે એ પ્લાઝ્માને દિવાલ સાથે ટચ થવા દેતું નથી, એટલે કે આ દિશામાં ફોર્સ લાગે છે, એના લીધે પ્લાઝ્મા શું થશે, કન્ફાઇન થશે। ઓકે, તો આજના લેક્ચરમાં આપણે પિંચ ઇફેક્ટ વિશે ચર્ચા કરી। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું કન્ફાઇનમેન્ટ ઓફ પ્લાઝ્માની જુદી જુદી રીતો અથવા જુદી જુદી સિસ્ટમ જણાવો। ઓકે, થેન્ક યુ।